الحمد لله رب العالمين يا من ذكره شرف للذاكرين يا من شكره فوز للشاكرين يا من طاعته نجاة للمطيعين صل على محمد وآله الطيبين કોશિશ કરો તમે શું ને પણ શું અમલ કરો
હું નથી કહેતો તમે આ દુઆ કરો આ દુઆ કરો ના તમે ખબર છે બધાય માણસો એ બધાય માણસોનો દિલ બધાય માણસોની આદત અમુક વસ્તુમાં દિલ લાગી ગયો હોય જેમાં દિલ લાગેલો હશે ને લાગણી હશે ને એમાંથી મજા આવશે હશે એ અમલ વધારે ફાઇન રીતે કરશે બરાબર ને દાખલા તરીકે એક માણસ છે કુરાની મસ્જિદ પડે છે એને કુરાની મસ્જિદ પર બહુ ગમે છે એ માણસને તમે કહો તું લાંબી દુઆ પર દુઆ પરનું સ્વભાવ છે મનાય નથી કરતો પણ દુઆ કરવામાં એ આટલો એન્ગ્રે નહીં હોય એનું દિલ આટલો બધો નહીં ખીચાય એ પરસે હા દુઆ કરું છું સ્વભાવ એની જગ્યા ઉપર છે પણ તમે કહો કુરાન પર તો ઓલા કુરાન પર સે મજા આવશે બીજું એક માણસ તમને મળશે તમને કહો દુઆ પર યા ખુદા આખી દુનિયાને ભૂલી જશે સુવર્ણ કોષ ખાય છે આજની રાતે આપણે તો કોઈ નથી ખાતા ને બતાવે
વિચાર કરો સુવર્ણનું કોષ મા બાપને આપ કરો ઈલિમિટની અંદર કયો ગુનો આવીને સ્ટોપ રહે છે ને આપણે વિચાર કરે આપણા જીવન આજની રાત દુરુદ પડે મહમ્મદ આજે શું આખી જિંદગીની રાત સબકુના બિલ ઈમાન
એ ખુદા મારા ભી ગુના માફ કર અને આજે મારી પહેલા જે ઈમાન લઈ આવ્યા છે ને મારાથી સુપેરિયર મારાથી બહેતર મારાથી સારા મારી પહેલા ઈમાન લઈ આવ્યા મા જીસુએ સ્તેદિયે એ લોકો તો પહેલા ઈમાન લઈ આવ્યા એ લોકોને ભી બક્ષ્યા અને મને બક્ષ્યા અને ખુદા તો ખાલી બક્ષીને આજે ના 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 કેવું પ્યારી વસ્તુ કુરાન શીખાડે છે કુરાન મજીદની આયત કહે છે ولا تجعل في قلوبنا غلا للذين آمنوا ربنا إنك رؤوف رحيم Oh mon Dieu, faites que je ne sois pas jaloux de ces gens-là qui sont meilleurs que moi. Faites que je n'ai pas de rancune contre les gens qui sont plus meilleurs que moi. Écoute-là, en Dieu, quand on a dit que l'on 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 a dit મને કિનો ના થાય હું ઇમિનબતી માફક ના બનું ઇબુશી માફક ના બનું બીજાને રોશની આપે ને પોતે બરતી જાય મિંબર ઉપર બીજાને નસીહત કરું ને હું પોતે એની અંદર બરતો જાઉં હું એવો ના બનું એ ખુદા તમે મહેરબાન છો કરીમ છો હું સાબે લે સેક્રે દે પારાતી પુકો સે કાલ લે બા જન્નત માં કેમ કાલ લે છે હું ઇશારત કરું છું તમે મને દલીલ માંગી શકો છો બીજી દલીલ ની અંદર આખી બધી સેની ઉપર કુરાનના ઝરિયાથી તમને પ્રયોગ આપીશ કારણ કે જન્નત ની અંદર દિલમાંથી હસદ કીનો બધું કાઢી નાખશે એના માટે જન્નત જન્નત બની જાય જો જન્નત માં ભી કીનો હોય જન્નત માં ભી હસદ આવી જાય તો જન્નત ભી જહન્નમ બની જાય અલ્લાહ આપને સમજાવે છે મારા ભાઈ તમારી દુનિયા ને જન્નત બનાવ છે તમારા કુટુંબ ને જન્નત બનાવ છે તમારી જમાત ને જન્નત બનાવ છે વુકુલે એટલે વેગર વુકુલે એટલે સુપેરિયર અલો અલ્લાહુમ્મ અજઅલ કલબી બા જો પહેલી ચીજ નમાસ પહેલા હા કે તમારા દિલની જે છે ને ઘીનાથી પાસ નફરત એનો ઈલાજ શું છે કેલ એલાર્મેન્ટ પોઈન્ટ એન્ડ ઓર્ગાસ્મ કોઈ એમ જ તો નથી ને અરે એમ તો નથી ને આ દિલમાં હસદ છે કાઢો તો કેમ કાઢીશ શું કહેવાથી આ મારી મજલિસ કરવાથી હસદ નીકળી જાય શું આમ કરવાથી કીનો નીકળી જાય ના એના છે ને ફોર્મ્યુલ છે એના એટાપ છે આલો જે બ્લેસ ઇસી આવે પોઈન્ટ એન્ડ ઓર્ગાસ્મ ઇન્શાલ્લાહ તઆલા કાલીની મકિસમાં વાત આગળ વધશે તો રૂહાની બીમારી અલામતો ને એનો ઈલાજ એવો સારો સારો ઈલાજ છે ઇસ્લામ આપણે બતાવ્યો છે સેમ્પલ ફોર્મ આપણે હન્ના ઉપર અમલ કરે ને તો આપણે હન્ના ભાઈ ભાઈ થઈ જાય બધું ખૂટી જાય આપણે પણ એની પર અમલ કરવો જોઈએ બસ હમણા વખત મને ધોશે રાખવું હતો ભાઈઓ દિલ સાફ કરે તો શબે કદર છે ના તો શબે કદર શબે બેકદરી બની જશે અમલ કરી અને માંગી અને ખાસ કરીને આપણો જે એતિકાફ આવી રહ્યો છે એના બારામાં બી સવાલ છે તો જવાબ આપતો જાઉં કે તમને ખબર છે હર ઇન્સાનની જિંદગીમાં ત્રણ કબર છે બીજી કબર બહુ સારી છે પેલી કબર માનો પેટ આપણે કબરમાં જતા ને માના પેટ શું કરી શકતા તમે બરાબર પણ એ કબર એવી હતી કે એ કબરમાં આપણે પોતાને ખબર નથી કે એમને શું થયો જેવી રીતે બી હોય મને તે ત્રણ કિલ્લા બરાબર બીજી કબર બી બહુ ખતરનાક છે કબ્રસ્તાન એ તો બહુ ખરાબ છે પણ એ બે ની વચમાં એક કબર બહુ સારી છે એવી મીઠી છે જન્નતથી બી મીઠી છે આ બધું મિંબર ડાયલોગ બોલવાની જગ્યા નથી દલીલ અને પ્રૂફ માંગવા દેવાની છે મૌલાલી ઇસ્લામ નો તમે નથી સાંભળ્યા મને મસ્જિદમાં જવા વધારે પસંદ છે જન્નત કરતા કારણ કે જન્નત તો મારી પાઈશ માટે છે મસ્જિદ તો દાવ
સવારના ગુના માફ થાય છે. હું રહી જાઉં ને પછી લઈ જાઓ? ના 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 ના, વાત પછી આગળ વધશે. સાથે મળીને નારે ઇમામે ઝમાના ઇસ્લામ એના બારામાં છે
ઇમામ મહદી અલી સલામ લોહીના માસૂમ હોય છે. અસાધારણ દુઃખ તો આપણે બધાની જિંદગીમાં આવે છે. આપણે બધાની આંખોને આંસુ નીકળે છે. આપણે બધાનો દિલ રોવે છે. પણ અસાધારણ આજ દિવસ સુધી કોઈના આંખમાંથી લોહી નીકળી શક્યા છે? આ દુઃખ કેટલો મોટો હશે કે ઇમામ મહદી અલી સલામની આંખમાંથી લોહી નીકળી રહ્યા છે અને કહી રહ્યા છે, મારા શિયાઓ દુઆ કરો અલ્લાહ મારો ઝુર જલ્દી કરે અને હું કરબલા વાલાનો જે છે ને ઇન્તિકામ લઈ શકું. ربنا تقبل منا انك انت السميع العليم برحمتك يا رب.